જય માતા. મિત્રો કેમ છે? બધા મજામાં? આપણે પણ મજામાં છીએ ને. આ સાઈડ ભેંગ રખડે છે ને આ સાઈડ આપણી ભેંગ રખડે છે. અને અહીંયા છે ને ગાય બાંધી છે ને ખૂટ્યો છે, કંઈ કામના છે ને એવા જ છે. ગાય પણ નથી ને આ પણ નથી. આને બાંધવાનું કારણ એક ઈ છે, આ છે કોઈક રેઢિયર વાછડો મૂકી ગયેલ છે. હવે 12 મહિના માથેનો આ ભાઈ હાઈચો એની 12 મહિના થઈ ગયા છે. હું જ દેખાતો નથી તો ભાઈ કે કોઈ દઈ દેવું. આપણે પ્યોર ગીર છે, ઘટેમ નહીં એમાં કાંઈ. કાનની ક્વોલિટી તમે જોઈ લ્યો કેમ છે. બાકી આનું કારણ એમ છે કે નબળો એ માટે છે, બાપાથી થાય એમ છે નહીં અહીંયા. અને આ તો શું છે કે રાત આખી કે હેરાન કરે અને પાછું એના હિસાબે બાંધવો પડે. શિંગડા આવે ઘાટે છે એટલે સમજી લેવાના ઉંમરમાં. જોઈ લે આમાં ભૂંડણા બચ્ચાને આવી પડ્યો, બચ્ચા ગેંગી આવી ગઈ. એ આપણા ઘરે વિયાણી હતી ને એ ભૂંડી આમાં ભેગી છે અત્યારે, કેમ કે બચ્ચા નાનકડા છે. જોઈ લ્યો હા ટબડી ટબડી ભૂંડો આડો આવી ગયો. કેટલા છે ગણી લ્યો બચ્ચાને, મોટા ને મોટી નાનકડી. હટ રોગી બીવી છે એક તો બિચારી. જોઈ બચ્ચા કેટલા છે એમાં ગણવા કેમ? 4 તો માથા છે મેન, 2 ભૂંડી છે ને 2 ભૂંડા છે, બાકી એના બચ્ચા છે. અને આ ગાય પણ એમાં એવું છે કે ગાય છે ને ગાભણ નથી થઈ શકતી, દેશી ગાય છે. એનું હું કારણ તમને આગળ જઈને હમણાં આગળ બતાવું નજીક જઈને. આ ગાય છે આપણે જે ગાભણ નથી થઈ શકી, કેમકે આ રસોડીના લીધે, રસોડી આટલી ગતિ ને ત્યાં કોઈક મૂકી ગયું હતું, રાતે નાખી ગયું હતું એના હિસાબે. નબળી ભાવ ઓળખું છે હજી, કેમ અત્યારે ઉંમર નથી 4 કોરોની હે. જો ભાઈ કોઈને ગાય જોતી હોય તો સેવા કરવી હોય કે ભાઈ આપણે દૂધની નથી લાલચ, ખાલી માતાજીને ટાઈમે સવારે રોટલી દેવી હોય, સેવા કરવાનું રાખવી હોય તો એવી ગાય લઈ લીધો. જો તમારે દૂધની લાલચ ન હોય ભાઈ કે તમારે દૂધ નથી જોતું, ખાલી સેવા કરવી છે, તો તમે આવી ગાય લઈ શકાય. કેમકે આ ગાયમાં અમુક નથી બચ્યું જન્મ થયા, કેમ બચ્યું જન્મ જો કહે છે ડૉક્ટર સાહેબ આવી ઓપરેશન કીધું કે ઓપરેશન કરશો તો પાછી કે રસોડું થશે મોટું અને આ પણ ગાભણ નહીં થઈ શકે. ગાભણ થશે તો હે ને એમાં એ રસોડીમાં બચ્યું ફસાઈ જાય, એટલે ગાય જાય છે બચ્યું પણ અંદરથી મરી જશે. તો છતાં ટ્રાય કરી હતી ડૉક્ટર સાહેબે કીધું કે એક ફેર ટ્રાય કરી લે આપણું બીજદાનની, બીજદાન કરાવી લીધું ના થઈ ખૂટે થઈ તોય રહી નહીં. એના હિસાબે બાપાને કોઈક દઈ દેવી છે કે સેવા કરવા પૂરતી. આપણી માતાજી બધી રખડે હમણાં, ચરવા આટો આવી ઘડીક વાર. આ સાહેબ રખડે બધી હમણાં અંદર ઉતારી દે. હું ઘરે તારે કેમ જવું ને હું જોઈ જાર દેખાય અત્યારે જો બધી આવે ધીરે ધીરે. પેલા ટેણીયા 2-3 ભેગા થઈ ગયા આજે. આ તો એક આવે આ આવે, પાડા 2 નતા હતા એ આ ચડીએ હડફેટે. પાલભાઈ હા છોડીને વટાડી દીધા, સવારે વટાડો ના જ પડી. મેં કીધું સવારે ઉતાર ઉતારતો જ નહીં, પાણીમાં ગોત્યા નથી જડે પાછા. આ જો તો બધી હાઈટું નથી પકડતી એમને એમ રહીએ. 1, 2, 3 ચોથી 4 હજી 1-2 ક્યાંગી 1 વચમાં હે. ઓલી ભાઈ જો બી એ તો હજી હાઈટ દેખાય એમાં. હવે આને પાણી લઈ જાવ ક્યાં ગોતવા પાછા આને નાટીણીને. 2 પાડા ટોપલસ થાય જો જીવતા રહી ગયા તો. આને હાથે કરી મારવા જવું કરવું છે, કેમ ખબર ધાવા ચોટી જાય. આને માને ધાવા ધાવ્યા જ રાખેજો. આ ટીણીઓ જાય જો રોંઢે છોડીએ એટલે સીધો ધાવા ચોટી જાય. આ તો વચમાં ધાવતું નહોતું, હા પેટ વધી ગયું આટલું ને આટલું છે જૈનમાં અહીંયાથી આમને એમ છે.
આના દીકરા છે બેબી. આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ, કેવો લાગે છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ ને જય સોનલમાં, જય ગૌ માતા. બીજું શું.